નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ખોરાકમાં ખાઈએ છીએ, શું ખાઈએ છીએ? દાળ ભાત શાક રોટલી કઠોળ આ બધું ખાઈએ છીએ. હવે આ બધું જે છે એ ખેડૂત વાવે છે, બરાબર, ખેતરમાં ઉગાડે છે. તો ખેડૂત ઉગાડે છે પણ કેવી રીતે ઉગાડે? એમને તો થોડું ઉગી નીકળે છે ના, તો એને ઉગાડવા માટે એ અનાજ કે કઠોળ ઉગાડવા માટે કંઈક જમીનમાં નાખવું પડે છે. તો જમીનમાં શું નાખે છે? તો કહે છે કે એને જે પ્રકારનો પાક જોઈતો હોય તો એ પાક એ એના બીજ અંદર નાખે છે. દાખલા તરીકે એને ઘઉં જોઈએ છે તો ઘઉંના બીજ નાખે છે, બાજરી જોઈતી હોય તો બાજરીના બીજ નાખે છે. તો એ બીજ જે છે, જે દાણા છે, જે બીજ છે, એ બીજમાંથી જ છોડ ઉગે છે અને વનસ્પતિ ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજ જે છે એ આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ પાઠ 5 બીજ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે અહીંયા એક ગોપાલની વાર્તા આપી છે કે ગોપાલને શું થાય છે, એના મનમાં શું થાય છે, એની મમ્મી શું કહી ગઈ છે જોવાનું છે. ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતું હતું, કારણ કે ગોપાલ છે એના તેની માસી રહેવા આવવાના છે એટલે રાહ જોતું. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલને ઘરે આવવાના હતા, એટલે કે માસીને બધા એનું વેકેશન હતું એટલે ગાળવા માટે, એટલે કે વેકેશન કરવા માટે એમને ગોપાલના ઘરે આવતા હતા. અવનવી વાનગીઓ એટલે કે એને વિચાર કરી દીધો હતો. ગોપાલે ખબર પડી કે હવે મેં માસીને બધા આવવાના છીએ, તો કહે છે કે હું વિચાર કરે છે અવનવી વાનગીઓ બનાવીશું, બધા ખૂબ રમીશું. એ વિચારે ગોપાલ ખૂબ જ ખુશ હતો. એટલામાં તેની માતાએ પાછળથી બૂમ મારી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે, હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. એટલે કે એની મમ્મીએ બૂમ મારી કે ગોપાલ હું ફઈના ઘરે જઉં છું, એટલે તું રાત્રે સૂવે એ પહેલાં 2 વાટકી તું ચણા પાણીમાં પલાળી દેજે. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેને વિચાર્યું કે માતાએ 2 વાટકી કે માએ 2 વાટકી પલાળવાનું કીધું છે ચણા, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા થશે? એટલે કે 8 વ્યક્તિઓ, એટલે કે ઘરમાં 8 વ્યક્તિઓ હોય તો એને એમ થયું કે આટલા 2 વાટકી તો ચણા નહીં ચાલે, 8 વ્યક્તિની ઓછા પડશે. એમ વિચારીને એને 2 વાટકીની જગ્યાએ એને કેટલા વાટકી લીધા? 4 વાટકી. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેને જોયું કે ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવ્યા હતા, એટલે કે ચડવા નહોતા મૂક્યા તે ઉભરાઈને બહાર આવે, પણ ગોપાલે પાણીમાં પલાળ્યા હતા એટલે ચણા પાણીમાં પલળે એટલે ચણો મોટો થાય, એટલે ચણો મોટો થયો એના કારણે વાસણ નાનું પડ્યું એટલે ઉભરાઈને બહાર આવ્યા. તેને ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતે બન્યું? એટલે કહે છે કે ગોપાલે પણ નવી લાગી કે મેં તો 4 વાટકી પલાળ્યા હતા તો આટલા બધા ચણા થયા કેવી રીતે? માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ અને બાકીના ચણા ફળગાવી દઈશ, એટલે કે હવે વધારે પડ્યા જ છે તો કંઈ વાંધો નહીં, એમાંથી થોડું શાક બનાવીશ અને થોડા ચણા હું ફણગાવવા મૂકીશ એટલે કે ફણગાવી દઈશ. ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલી દઈશ, કારણ કે તારી કાકીને ડૉક્ટરે ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે મૂકી દીધા, એટલે કે કોઈ પણ કઠોળ ફણગાવવું હોય તો વાટકી ચણાને, ચણા હોય કે કઠોળ હોય કે મગ હોય, એને જો તમારે ફણગાવવા હોય તો પલાળી અને પછી લગભગ 1 દિવસ પલાળી અને બીજા દિવસે ભીના કપડામાં મૂકી પોટલી બાંધીને મૂકી દેવાના, તો બીજા દિવસે ફણગાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ગોપાલના ચણા જે હતા, આ મારી પાસે 2 જાતના ચણા છે, તમને દેખાય છે ચણા જ છે, બંને એક જ ચણા છે, સેમ ચણા છે. હવે તમે જુઓ કે તમને વધારે ચણા કયા લાગે છે? આ કયા? તો વધારે ચણા આ લાગે છે. મોટા કયા લાગે છે? આ લાગે છે. વાસ્તવમાં ચણા બંને એક જ ચણા છે, પણ ગોપાલના જેવું થયું, એને પલાળ્યા હતા એટલે ફૂલે, પલાળ્યા એટલે ફૂલે, આ પલાળેલા ચણા છે અને આ પલાળ્યા વગરના છે, બંને ચણા સરખા છે. આમાં જુઓ 3 2 5, 3 2 5 10, 10 ને 11 12 13 14 15 16 દાણા છે, આમાં પણ 16 દાણા જ છે. તમે જુઓ આમાં પણ 16 દાણા દેખાય છે. જુઓ આ 5, આ 5 10 અને આ 6 16, બરાબર 16 જ છે, પણ તમને વધારે આ લાગે કારણે ઓછા આ લાગે, કારણ કે આ પલળેલા છે એટલે ફૂલેલા છે. એટલે કે ગોપાલની માતાએ સાચું જ કીધું હતું, 2 વાટકી ચાલી રહે, કારણ કે ફૂલે એટલે તો વધારે થવાના જ છે, 2 વાટકી ચાલી રહે, પણ ગોપાલને એમ કે 2 વાટકી ચણા ચાલશે ને એટલે એને વધારે બનાવ્યા છે, એટલે કે વધારે એને પલાળે.
तो विद्यार्थी मित्रों हवे आगळ जोईए, चर्चा करो तमारा घर में रसोई बनावता पहला कई कई वस्तु पलाळवामां आवी छे केम। तो आपणे कठोळ जोईए छे, मोटा भागना तुवर छे, चणा छे, मग छे, आ बधा जे कठोळ छे तो ये कठोळ ने पहला पलाळवा पड़े अने पछी ज आपणे चढ़वा मूकीए छे। सीधा चढ़वा मूकीए तो ये चढ़ता नथी, ए तमे घर में जोई शको छो कि तमारी मम्मी पलाळती छे। तमे कई वस्तु फणगावीने खाओ छो, तेने केवी रीते फणगावामां आवे छे, केटलो समय लागे छे, एटले के कई वस्तु फणगावी, दाखला के मग छे, चणा छे, ने फणगावीने आपणे खाई शकीए छे तो केटलो समय लागे छे? तो बे दिवस तो ओछामां ओछा बे दिवस तो लागे छे, कारण के एक दिवस आपणे पाणीमां पलाळीए छे अने एक दिवस भीनी पोटलीमां बांधीने मूकीए छे। डॉक्टरे तमारी आसपास कोईने फणगावेला कठोळ खावानी सलाह आपी छे केम? कारण के तमे जुओ के फणगावेला कठोळ शरीर माटे आरोग्य माटे खूब ज सारा होय छे, ने कोई बीमार व्यक्ति होय एने प्रोटीन ओछू होय तो एने फणगावेला फळो खावा फणगावेला कठोळ खावानुं कयुं होय छे, तो एने फणगावेला कठोळ खावानुं कयुं हशे। हवे विद्यार्थी मित्रों तमे जुओ के आटलू करशुं, आ प्रवृत्ति जे हुं करुं छुं ए प्रवृत्ति दरेक विद्यार्थीए पोताना घरे करवानी छे, अने ज्यारे हुं कहुं एटले मारे आगळ तमारे लावानी छे, अथवा तो बे त्रण दिवस थाय एटले नीचेना पांच बे त्रण दिवस पछी नीचेनी जे कोठो छे तमारे भरवानुं छे। तो आपणे जे आ प्रवृत्ति करवानी छे, तमे जुओ के धोरण चार नी अंदर आपणे मैं तमने समजाव्युं हतुं के बीज होय तो बीज माटेनी एक प्रवृत्ति मैं तमने समझावी थी, तमने याद आवी जशे कदाच, अत्यारे हुं कहीश एटले तमने याद आवी जशे के थोड़ा चणा अने त्रण वाटकी लेवानी छे आपणी पासे। जो हुं तमने बताऊं कि थोड़ा चणा अने वाटकी लेवानी छे त्रण, एटले मारे आपणे चणानी जग्याए आपणे मग लईए छे, आपणे आ त्रण वाटकी लीधी छे, त्रण वाटकी लीधी छे। हवे आ जे त्रण वाटकी छे एमां पहेली वाटकीमां थोड़ा चणा एटले के आपणे मग नाखीए, गमे ते कोई कठोळ लेवानुं तो आपणे मग नाखे बराबर। बीजी वाटकीनी अंदर कहे छे के भीना कपड़ा अथवा रूमा वींटीने एक एमां थोड़ा चणा मग मूकवाना, चणा मूकवाना जगह आपणे मग मूकीए छीए, एटले के आ कपड़ुं छे मारी साथे जोड़े, अने आ जे कपड़ामां मैं मग मूक्या छे अथवा तो रू पण लई शको, अने आ रीते मूकवानुं छे, अने एने शुं करवानुं छे? भીનું રાખવાનું, એને સૂકવવા નહીં દેવાનું। એટલે કે આપણી પાસે આ પાણી છે तो हूँ पानी थी पण एने पलाड़ी दऊ छू के पानी वड़े एने आपणे ए कपड़ा ने पलाड़ी देवानुं छे। तो ए आ कपड़ा ने पानी थी आपणे पलाड़ी दीधो, रू होय तो रू ने पानी थी पलाड़ी देवानुं। आवी रीते आखू कपड़ू पलड़ी जाए, अंदरना मग छे ए पण पलड़ी जाए, एवी रीते कपड़ा ने पलाड़ी देवानुं। हवे आ जे कपड़ा ने पलाड्युं छे ए कपड़ा ने सुकावा देवानुं नथी जरा पण, आ कपड़ा ने बे त्रण बे दिवस राखीए पण बे दिवसमां जरा कपड़ाने सुकावा नहीं देवानुं, सेट पण सुकाई जाए तरत एने पाणी पाछुं छोटीने भीनुं करवानुं। अने तीजी वाटकी जे छे तो तीजी वाटकीमां पहेली वाटकीमां जे दाणा नाख्या हता ने एने पाणीथी भरी देवाना, एने आपणे आखुं पाणीथी भरी काढ्युं, पाणीमां भरेला राखीए बराबर। आ रीते जेम तमारी मम्मी पलाड़े छे पाणीमां एम पलाड़ी दीधा छे, એટલે શું થયું? ત્રણ વાટકીમાં એકમાં પાણીમાં બોળી કાઢ્યા છે, એકમાં કશું જ પાણી પણ નથી નાખ્યું કે કપડું પણ નથી, કશું નથી, આની અંદર પાણી પણ છે, કપડું પણ છે, અને અંદર બીજ પણ છે બરાબર, અને કપડાને ભીનું કરેલું છે। તો આ ત્રણેય વાટકીઓ જે છે એને બે ત્રણ દિવસ માટે એમને એમ મૂકી રાખવાની છે। આ ત્રણેય જે વાટકીઓ થઈ એ ત્રણેય વાટકીઓને બે ત્રણ દિવસ માટે મૂકી રાખવાની આ રીતે। હવે એવું કહે છે કે ત્રીજી વાટકીમાં જે છે કંઈ મૂકવાનું નથી, હવે આ ત્રણ વાટકીઓ જે છે એ ત્રણેય વાટકીઓને ઉપરથી ઢાંકી દેવાની, એટલે કે એને કવર કરી દેવાની, કોઈ પણ બીજી ડીશ કે કોઈ પણ વસ્તુ અથવા તો તમે આ ત્રણેય વાટકીઓને ભેગી એક ટોકર મૂકીને પણ ઢાંકી શકો, આ રીતે ત્રણેય વાટકીઓને ઢાંકી દેવાની છે અને બે ત્રણ દિવસ રાખવાની છે, એટલે બે દિવસ પછી એનું અવલોકન કરવાનું છે, અને જ્યારે તમે એનું અવલોકન કરો ત્યારે તમે આ કોઠો પૂરવાનો છે। એટલે બે ત્રણ દિવસ પછી અવલોકન કર્યા પછી જ આ કોઠો પૂરવાનું થાય, એ સિવાય પૂરવાનું ના થાય, કારણ કે તમને બીજમાં શું ફેરફાર જોવા મળે એ નોંધવાનું છે, એટલા માટે આપણે પછી આગળ જોઈએ છીએ। તો કહો અને લખો, હવે આ જે છે કહો ને લખો એ તો તમારે બે દિવસ પછી તમે આ જુઓ એના આધારે જ આ લખવાના છે પ્રશ્નો, એટલે આપણે એ પછી જોઈએ। વિદ્યાર્થી મિત્રો
અહીંયા એક પ્રોજેક્ટ આપ્યો છે કે કોનો છોડ કેટલો મોટો થયો એ વસ્તુ છે. અહીંયા હું તમને આ જે પ્રવૃત્તિ બતાવું છું, એક પ્રવૃત્તિ મેં તમને મગની ત્રણ વાટકીવાળી બતાવી, હવે આ એક પ્રવૃત્તિ બીજી બનાવું છું. હવે અહીંયા કહે છે કે માટીનું ઢેપું લઉં. માટીનું ઢેપું એટલે કે માનો કે મેં આ માટી લીધી છે, આ માટી લીધી છે. માટીનું ઢેપું એટલે કે જીની માટી ભાગેલી માટી હોય માટી છે. હવે એક પોળો મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો. હવે મેં ડબ્બાની જગ્યાએ લીધું છે નાનું પરણાયું, તમે જે મોટું પરણાયું તમે જવેરા વાવો છો ગોરેની અંદર એવું પરણાયું લીધું છે કુંડાની જગ્યાએ મેં. હવે આની અંદર કહે છે કે માટી અને બીજ આમાં નાખવાના છે, તો મેં થોડા મગના બીજ લીધા છે અને આ થોડા લીધા છે ચોળાના બીજ. હા, બંને બીજ આપણે આની અંદર કરીશું. તો કહે છે કે માટી અને બીજ બે નાખવાના છે, તો પહેલા મેં માટી નાખી દઉં છું. હા, મેં માટી નાખી છે. હવે આ માટીની અંદર હું થોડા મગના બીજ નાખું છું. મેં મગના બીજ નાખ્યા થોડા, અને થોડા હું નાખું છું ચોળાના બીજ. તમે કોઈ પણ બીજ લઈ શકો છો, એવું જરૂર નથી ચોળા કે મગના જ લેવા. તમે રાઈના બીજ લઈ શકો છો, ઘઉંના. પછી ઉપર માટી નાખી અને બીજને દબાવી દેવાના છે. આ રીતે માટી નાખી અને બીજને દબાવી દેવાના, બીજ દેખાય નહીં એવી રીતે. જે રીતે ખેડૂત છે એ જમીનમાં આવી રીતે બીજ વાવે, બીજ નાખી અને પછી ઉપર પાછી માટી હળ ફેવરે, હા સમાર ફેવરે, ઉપર માટીથી બીજ ટંકાઈ જાય છે. તો આ રીતે કર્યા પછી આપણે જોઈશું કે ગમે તે બીજ લઈ શકાય, રાઈ મેથી તલ આ બધું. અને હવે આ માટીને ભીની કરવા માટે આપણે ઉપર પાણી છાંટવું પડે, તો આપણે એને પાણી છાંટીશું. જો આ રીતે પાણી છાંટી અને માટીને ભીની કરવાની છે. આ બધી જ તમારે પ્રવૃત્તિ ઘરે કરવાની જ છે દરેક બાળકે. અને તમારે શું કરવાનું, રોજ તમારા ઘરે તમે જેમ જવેરા વાયા હતા તમારી ગોરેમાં, તો આ રીતે પાણી પાઈ દેવાનું. પાણી પાયા પછી હવે કહે છે કે આની અંદર જે છોડ આપણે જે બીજ વાયા એના રોજે રોજ તમારે એને પાણી પાવાનું અને સૂર્યપ્રકાશમાં મૂકવાના અને રોજે રોજ એનું નિરીક્ષણ કરવાનું. નિરીક્ષણ કરવાનું એટલે કે જે દિવસથી ફણગો ફૂટે એટલે કે બાર છોડ આવવાનું થાય એ દિવસથી લખવાનું, કે બીજનું નામ લખવાનું કે તમે કઈ બીજ વાવ્યું, મગનું વાવ્યું કે ચોળાનું વાવ્યું. બીજ વાવ્યા તારીખ એટલે જે દિવસે તમે વાવો એની તારીખ લખવાની. દાખલા તરીકે મેં આજે વાવ્યું છે તો મેં આજ તારીખ લખી દઉં, તમે જ્યારે વાવો ત્યારે એની તારીખ લખવાની. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારે નીચેનું કોષ્ટક ભરવાનું શરૂ કરવાનું. એટલે કે આ કોષ્ટક જે છે, આ કોષ્ટક છે ક્યારે ભરવાનું, કે જ્યારે આ ઉપરની લીટી લખી છે એ પ્રમાણે કે માટીના માટીની અંદરથી એટલે કે આ માટીથી જે આપણે વાઈ, આ જે વાયુ એમાંથી જ્યારે છોડ બહાર નીકળે છે એટલેથી આ નીચેનો કોઠો ભરવાનું તમારે શરૂ કરવાનું છે. કે તારીખ લખવાની કે તમે છોડ વાઈથી તારીખ, દાખલા તરીકે 14 તારીખ લખી અને 17 તારીખથી જો છોડમાંથી અંકુર ફૂટવાનું ચાલુ થાય તો 17 તારીખ લખવાની અને જોવાનું કે છોડ કેટલો ઊંચો થયો, કેટલા એને પાંદડા આવ્યા. પાંદડા આવ્યા હોય તો લખવાના, ના આવ્યા હોય તો નહીં લખવાનું. બીજો કોઈ ફેરફાર દેખાય છે એટલે બીજું કંઈ તમને એમાં વધારાનું દેખાય છે, પછી બીજી તારીખ લેવા, એના પછી પછીનો દિવસ લેવાનો એ તારીખ લખવાની, એ છોડની ઊંચાઈ જોવાની. હવે છોડની ઊંચાઈ માપવા માટે તમારે શું કરવાનું, તો દાખલા કે છોડ હોય તો છોડને માપી લેવાનો, છોડ હોય એને આમ માપી લેવાનો દોરીથી, દોરી હોય ને દોરી આમ પોળી કરીને છોડને આમ અદગર કરીને આમ મપવાનું. માપ્યા પછી એ દોરી છે એને ફૂરપટ્ટી ઉપર મૂકવાની, કેટલા સેન્ટીમીટર છે કે કેટલા કાપા એ મોટો છે એ પ્રમાણે એ જોવા લખવાનું કે ઊંચાઈ સેમીમાં. તમારે ફૂરપટ્ટી જે છે એ સેમીમાં માપ હોય છે તો એ સેમીનું માપ અહીંયા તમારે રોજે રોજનું લખવાનું. જ્યારથી છોડ ઉગવાનું શરૂ થાય એ દિવસથી લખવાનું. વાવો છો એ દિવસથી અહીંયા નથી લખવાનો કોઠો, પણ જે દિવસથી તમને છોડમાં ઉગેલું દેખાય એ દિવસથી તમારે આમાં આ કોષ્ટક ભરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે બે પ્રવૃત્તિ બતાવી, પેલી ત્રણ વાટકીવાળી અને આ રહી, આ દરેક પ્રવૃત્તિ વિદ્યાર્થીની ફરજિયાત કરવાની છે. અને પછીના પાઠની અંદર હું દરેકને જોવા માગીશ કે તમારું શું
એમાંથી તમને શું જાણવા મળ્યું કે તમારે કેવા મગફળ ગયા કે કેવો છોડ થયો એ બધું જોવા માંગીશ તમારી ઓનલાઈનની ચર્ચાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બંને પ્રવૃત્તિ જરૂર કરશો.